वेलकम बेक। हाल जी रीते समाचार प्राप्त थी रहा है, सीआर पाटिल प्रेस कॉन्फरेंस संबोधी रहा है सीधा जयसुतिया। તારીખ 7મી નવેમ્બરને દિવસે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ હતી, વર્ચ્યુઅલ બેઠક હતી। લગભગ 125 લોકો દિલ્હીથી જોડાયા હતા અને દરેક પ્રદેશના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી એ કક્ષાના જે લોકો હતા એ બધા જે તે પ્રદેશમાંથી, પ્રદેશ કાર્યાલયમાંથી આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા। આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ કોરોનાની મહામારીમાં જે લોકોનું મૃત્યુ થયું હતું એમાં કેટલાય રાજકીય આગેવાના હતા, કેટલાય કાર્યકર્તાઓ હતા, કેટલાય ડૉક્ટર્સ, નર્સ અને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકો અને સામાન્ય નાગરિકો સહિત જે મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ પણ એમાં આપવામાં આવી હતી। અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપણા દેશના વૈજ્ઞાનિકોને એમના લેબમાં જેમને એમને પ્રોત્સાહિત કરીને જે વેક્સિનની બનાવવા માટે એમની મદદ લીધી અને આત્મનિર્ભર યોજના એ મુજબ જે એકથી વધુ વેક્સિન આપણા દેશમાં જે નિર્માણ કરવામાં આવી એના કારણે પહેલાં જ્યારે અનેક દેશોની અંદર વેક્સિન બનતી હતી આપણા દેશમાં 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી આવતી હતી। જો આટલા વર્ષો સુધી આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેવું પડ્યું હોત તો આપણા દેશની અંદર મૃત્યુનો ખૂબ ઊંચો જયો હોત, પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો કર્યો, એમને પ્રોત્સાહિત કર્યા, એમને આર્થિક મદદ પણ કરી અને એ રીતે આ વેક્સિનની શોધ કરવાને કારણે આજે 100 કરોડથી વધુ લોકો આપણા દેશની અંદર વેક્સિન લઈ શક્યા છે, જે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ નિષ્ણાંતો જે કહેતા હતા આજે કદાચ એ ત્રીજી લહેર આવવાની શક્યતાઓ જે ઓછી થઈ છે એમાં પણ આ વેક્સિનને કારણે જ એક મહત્ત્વનો ફાળો એનો હોઈ શકે એવું બધાનું માનવું છે। એનો કોઈ ઓથેન્ટિક પુરાવો નથી પરંતુ એ પ્રકારની બધાની લાગણી પણ એક દેખાઈ રહી છે। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ રાજ્યોની અંદર ઘણા બધા ઇલેક્શનો જે જીત્યા તેની પણ ચર્ચા થઈ હતી, એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બધાને અભિનંદન પણ આપ્યા હતા। ગુજરાતની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો સાથે જે બાય ઇલેક્શન 8 વિધાનસભાના થયા હતા એની પણ ઉલ્લેખ થયો હતો। ગાંધીનગરના મહાનગરપાલિકાના ઇલેક્શનની જીત માટે પણ એમણે અભિનંદન આપ્યા હતા અને એ રીતે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે લોકોની સાથે જોડાઈને જે કામ કરે છે એને શ્રી જેપી નડ્ડાજી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બંને વસ્તુઓને બિરદાવી હતી। જે સેવા અને સમર્પણની ભાવ સાથે લોકોની સેવા કરવી, સમર્પણના ભાવ સાથે કરવી, સત્તાના માધ્યમથી પણ સેવા કરવી એ જે ભારતીય જનતા પાર્ટીનો જે એક વર્ષોથી એમણે જે આ દિશામાં પકડીને કામ કરે છે એના કારણે લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે વિશ્વાસ ઊભો થયો છે એ વિશ્વાસ, જે લાગણી અને એ જ લાગણી મતોમાં પણ પરિવર્તિત પણ થાય છે એ પણ જે દેખાયું છે। તો વધુ કાર્યકર્તાઓ આ રીતે લોકો સાથે જોડાયેલા રહેવું એમણે આહ્વાન પણ કર્યું હતું। અનેક યોજનાઓ દ્વારા લોકોને લાભ પહોંચાડવો જોઈએ, અનેક સરકારની યોજનાઓ છે એનો લાભ મળે એના માટે એમણે પ્રયત્ન કર્યા હતા। અનેક જે મુખ્યમંત્રીઓ હતા એમણે આ એક જે રાષ્ટ્રીય ઠરાવ કરવામાં આવ્યો હતો એને એમણે સમર્થન પણ આપ્યું હતું। આવનારા દિવસોમાં કેટલાક મહિનાઓની અંદર 2022માં જે 5 રાજ્યોની અંદર ઇલેક્શન છે એના પ્રદેશ પ્રમુખોએ અને ત્યાંના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યની સ્થિતિ શું છે અને ઇલેક્શનમાં જતાં પહેલાં એમની તૈયારી કેવી છે એનો વિગતવાર રિપોર્ટિંગ પણ એ કારોબારીની અંદર કરવામાં આવ્યું હતું। એમાં પણ ઘણા બધા સજેશનો શ્રી જેપી નડ્ડાજીએ અને શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એમાં આપ્યા હતા। અનેક લોકોને જે મુશ્કેલી પડતી હતી અને જે કોરોનાને કારણે જે વચ્ચેના ગાળામાં
એટલે ધંધાકીય રીતે પણ કેટલીક અડચણો આવતી હતી, ઇન્ડસ્ટ્રી પણ જે બંધ થઈ હતી, તેવા સમયે પણ જે 100 વર્ષ પહેલાં જે મહામારી આવી હતી એની અંદર મહામારીને કારણે જે મૃત્યુ થયા એના કરતાં વધુ મૃત્યુ ભૂખમરાને કારણે થયા હતા. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 80 કરોડ લોકોને સતત એમને મફતમાં 5 કિલો પર હેડ અનાજ આપ્યું, અને એ રીતે એક પણ વ્યક્તિ ભૂખો ન સૂઈ જાય એના માટેની જે તકેદારી લીધી, તો ભૂખો તો કોઈ સૂતો નહીં, પરંતુ ભૂખમરાને કારણે પણ એક પણ મૃત્યુ પણ ન થયું, એના માટે જે પી નડ્ડા સાહેબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ એક ધન્યવાદ પણ આપ્યા હતા. આવી અનેક યોજનાઓ એની વિગતવાર માહિતી આપને પ્રિન્ટ એમાં આપવામાં આવી છે. એવા અનેક કાર્યક્રમો એ ગઈકાલે કાર્યકારિણીની અંદર મંજૂર કરવામાં આવ્યા, એમાં ચર્ચા પણ કરવામાં આવી, વિગતે ચર્ચા કરવામાં આવી. અને આવતી તારીખ 17 નવેમ્બરે ગુજરાત પ્રદેશની કાર્યકારિણી એ પણ પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવવાનું નક્કી થયું છે. અને એ રીતે અમે એ કાર્યકારિણીમાં જે અહીંયા જે ઠરાવ થયા છે, રાજકીય પ્રસ્તાવ થયો છે, અભિનંદનનો ઠરાવ થયા છે, આ દરેકનું ત્યાં અમે પણ અહીંયા ચર્ચા કરીશું. પાટીલજી, તાજેતરમાં જે રાજ્યોની ચૂંટણી પેટા ચૂંટણી યોજાઈ છે, ભાજપને સફળતા નથી મળી, એના વિશે કોઈ ચર્ચા થઈ છે? ભાજપને અનેક જગ્યાએ સફળતા મળી, દાખલા તરીકે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની 3 સીટ હતી, એ 3ને બદલે 70 સીટ ઉપર પહોંચી શક્યા, જે પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન પછી જે રીતે ત્રાસ ગુજારવામાં આવ્યા લોકો ઉપર, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હત્યા ક્રૂર રીતે કરવામાં આવી, એને પણ કાર્યકારિણીમાં વખોડી કાઢવામાં આવ્યું છે. અને આવનારા દિવસોમાં જે આંધ્ર, કેરાલા, તમિલનાડુ આવા જે સાઉથના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસીને આવનારા દિવસોમાં સરકાર બનાવવા માટેના પ્રયત્ન કરે એ પ્રકારનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. ચોક્કસપણે ત્યાં સરકાર નથી, પરંતુ જે વોટ શેરિંગ જે છે એ ભારતીય જનતા પાર્ટીને વધ્યું છે. સીટો કદાચ ત્યાં નથી મળી, પરંતુ બાકીના વોટ શેરિંગ ખૂબ બધું વધ્યું છે, એની પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. હમણાં નવેમ્બર સુધી છે એ જે જાહેરાત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી છે, તો ત્યાં સુધી એમને આ ફ્રી અનાજ આપવામાં આવશે. રાજ્યમાં અત્યારે કોઈ નવા કાર્યક્રમો આપવાનો તો આગમી ધ્યાનમાં રાખીને? રાજ્યમાં અમે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન અમે કરી રહ્યા છીએ. જે કાર્યક્રમોની વાત અમે જે પેજ કમિટી ગુજરાતની અંદર એનો અમલ કર્યો હતો, તો બૂથ કમિટી, પેજ કમિટી એનો પણ ઉલ્લેખ જે પી નડ્ડા સાહેબે કર્યો. એમણે દરેક આ ગુજરાત પ્રદેશ એક એવો પ્રદેશ છે કે જ્યાં જિલ્લાના પ્રશિક્ષણ વર્ગ ખૂબ મોટી હાજરી સાથે પૂરા કરવામાં આવ્યા, એનો પણ એમણે ઉલ્લેખ કર્યો. અમે જે કંઈ પેજ કમિટીમાં થોડું ઘણું કામ બાકી છે એને પણ આવનારા દિવસોમાં પૂર્ણ કરવાના છે, અને એ રીતે અમે લોકો સાથે વધારે સારી રીતે જોડાઈ શકાય એના પણ પ્રયત્ન કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં અને રાજ્યમાં લગભગ 440 જેટલી લોકોને માટેની યોજનાઓ જે બનાવી છે, આ યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકોનો લાભ લે એના માટેની પણ અમે ઝુંબેશ એ આવનારા દિવસોમાં ઉપાડવાના છે. પ્રમુખશ્રી, આપના નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાય સમયથી સુસુપ્ત અવસ્થામાં, ગઈકાલે તેઓ જે રીતે સમાજના લોકોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કર્યું, અને આજ પ્રમાણે આગામી સમયમાં અનેક એવી રેલીઓ કરવાની પણ જાહેરાત કરી છે, તમે કઈ નજરે જુઓ છો? તેમને ચેલેન્જ પણ કરી છે કે આ કોઈ પણ નજરે જોઈ શકે છે. એમણે રેલી કરતા પહેલા પણ મને પણ આમંત્રણ આપ્યું હતું. એમણે તો 1 લાખ લોકોને ભેગા કરીને રેલીમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોરોનાને કારણે કરી શકતા નહોતા, એટલા માટે જે મંડપનું પણ કામ ચાલુ થયું હતું એ તે વખતે મુલતવી રાખવામાં આવ્યું હતું. અલ્પેશભાઈ, ગાંધીનગરના ઇલેક્શન સહિત તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની સાથે એના પડકે ઊભા પણ રહ્યા છે, એના કારણે ઇલેક્શનમાં પણ અમને ફાયદો થયો છે અને અમારી સાથે છે. અને કોઈ પણ કાર્યકર્તા જ્યારે પોતાની શક્તિ હોય છે તો એ શક્તિનો પ્રદર્શન પણ કરતો હોય છે, સ્વાભાવિક રાજકીય કાર્યકર્તા એણે આ કરવું પણ પડતું હોય છે. હું એમના પ્રદર્શનને હું નેગેટિવ જોતો નથી, હું પોઝિટિવ જોઉં છું કે એમની તાકાત છે અને તાકાત એ વધારતા જવું જોઈએ, કેમ કે આવા રેલીઓમાં જ્યાં લોકો આવે છે ત્યાં રેલીમાં વિશ્વાસ હોય તો જ જોડાતા હોય છે, અપેક્ષા હોય છે અને અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત રાખનારા વ્યક્તિઓ જો આ રેલી કરે
તો જોડાતા હોય છે. એનો મતલબ એ છે કે આ રેલીમાં મેં એમનો વિડીયો પણ જોયા છે, ખૂબ સરસ સરસ રેલી એમણે સફળતાપૂર્વક કરી છે, હું એમને અભિનંદન પણ આપું છું. પાટીલજી, આગામી વર્ષમાં જે વિધાનસભાની ચૂંટણી આવનારી છે, એની અંદર જે મોંઘવારી છે, એક મોટો ચેલેન્જ રહેશે બીજેપી માટે આપવાનું છે. મોંઘવારીને કંટ્રોલ કરવા માટે ખૂબ પગલાં કેન્દ્ર સરકારમાંથી પણ લેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ એને ફોલો કરી રહી છે. પેટ્રોલના ભાવ વધારાની અંદર પણ એક જ દિવસમાં લગભગ 12 થી 17 રૂપિયા સુધીનો ઘટાડો એ નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી કેન્દ્રમાં પણ થયો અને રાજ્યોએ પણ ભારતીય જનતા પાર્ટીના શાસિત જે રાજ્યો છે ત્યાં કરવામાં આવ્યો. પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોએ દિલ્હી સહિત કેજરીવાલે પણ આ ઘટાડો કર્યો નથી અને એમણે જે લોકો પાસે માંગણી કરતા હતા, બીજા પાસે માંગણી કરતા હતા, પોતે એનો અમલ નથી કર્યો. ખરેખર લોકોના નજરમાં એની સાચી છબી હવે સ્પષ્ટ થતી જાય છે. સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે જે રીતે રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક પડી હતી, જેમાં વર્ચ્યુઅલી તેઓ જોડાયા હતા અને ગુજરાતની અંદર પણ જે રીતેની તમામ તૈયારીઓ છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે લોકોની વચ્ચે જાય છે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે છે.